બનાસકાંઠા જિલ્લાની રાજકીય લેબોરેટરી માનવામાં આવતી ડીસા નગરપાલિકાની સામાન્ય ચૂંટણીની જાહેરાત થઈ ચૂકી છે. આ ચૂંટણીને લઈ રાજકીય ગરમાવો પણ ખૂબ જ વધી ગયો છે. ડીસા નગરપાલિકાની ચૂંટણીની જાહેરાત બાદ 8 ફેબ્રુઆરીથી ઉમેદવારી ફોર્મ ભરવાની શરૂઆત થઈ હતી. પહેલા દિવસે એક પણ ઉમેદવારી ફોર્મ ભરાયા નહોતા, જ્યારે ઉમેદવારી ફોર્મ ભરવાના બીજા દિવસે વોર્ડ નંબર 9માંથી એક ઉમેદવારી ફોર્મ ભરાયું હતું. ઉમેદવારી ફોર્મ ભરવાના ત્રીજા દિવસે વોર્ડ નંબર 6માં 2, વોર્ડ નંબર 7માં 1, વોર્ડ નંબર 9માં 1 અને વોર્ડ નંબર 11માં 1 ઉમેદવારી ફોર્મ ભરાયું હતું. જ્યારે આજની વાત કરવામાં આવે તો આજે ડીસા નગરપાલિકાની સામાન્ય ચૂંટણી માટે વોર્ડ નંબર 2 માટે 1 ઉમેદવારી ફોર્મ ભરાયું, વોર્ડ નંબર 3માં 2, વોર્ડ નંબર 4માં 2, વોર્ડ નંબર 5માં 3, વોર્ડ નંબર 6માં 3, વોર્ડ નંબર 9માં 2, વોર્ડ નંબર 10માં 2 અને વોર્ડ નંબર 11માં 6 ઉમેદવારી ફોર્મ ભરાયા છે. ડીસા નગરપાલિકાની ચૂંટણી માટે વોર્ડ નંબર 1 અને વોર્ડ નંબર 8 માટે હજુ સુધી એક પણ ઉમેદવારી ફોર્મ ભરાયું નથી. તો બીજી તરફ અત્યાર સુધીમાં ડીસા નગરપાલિકામાં 27 ઉમેદવારી ફોર્મ ભરાઈ ચૂક્યા છે. હજુ ફોર્મ ભરવાના માટે 2 દિવસ બાકી છે.